नहीं लंबाई वालों करियो तो। मिस माइक म्यूट। मिस तुम्हारो माइक म्यूट थी गयो। खोले नहीं खूब बेटा। हाँ ओके, आपणे અત્યાર સુધી જે ભણ્યા એ શું ભણ્યા હતા? તો કે દ્વિપરિમાણીય આકારો, છેલ્લે આપણે સમલંબ, પછી કયા કયા ચતુષ્કોણ ભણ્યા બેટા? સમબાહુ સમલંબ, ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને અને હજી એક હતો, કયો હતો? સમાંતર બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ। બરાબર? એના સૂત્રો યાદ છે કે ભૂલાઈ ગયા? આપણે ગોખા નથી, હા સૂત્રો મિસ સંખ્યા છે, યાદ છે। બરાબર? સમબાજુમાં એના વિકર્ણોના માપ કેવા હોય? અલગ અલગ હોય, એટલે સમબાજુનું સૂત્ર છે એ વિકર્ણ આધારિત છે, છે? શું હોય એનું સૂત્ર? કોણ બોલે છે સંભાજી ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર? મારે તો બધા જેટલા ડાયા છે ને એટલી સરળ ભાઈઓ સમબાજુનો, ગુણ્યા વેદ સમબાજુનો ઈ કોનું છે? પાયો ગુણ્યા પાયા પરનો વેદ, સમાંતર બાજુ ચતુષ્કોણનું। હા, તો સમબાજુનો સંબાજુના વિકર્ણ અલગ ક્ષેત્રફળમાં અલગ, બે વિકર્ણનો બે વિકર્ણનો સરવાળો, સરવાળો ને ગુણાકાર। ગુણાકાર. ઓકે, ચલો, તો યાદ છે થોડું 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 થોડું, હે ને? ઓકે બેટા, ચલો આજે શું ભણવાનું છે? તો કે અત્યાર સુધી આપણે ભણ્યા એ દ્વિપરિમાણીય આકૃતિ વિશે ભણ્યા હતા, ભણ્યું તું કે નહીં? બધી જ હા આકૃતિ હતી એ દ્વિપરિમાણીય. આજે જે ભણવાનું છે એ કઈ આકૃતિ ભણવાની છે બેટા? ત્રિપરિમાણીય આકૃતિ ભણવાની છે. કઈ આકૃતિ ભણવાની છે બેટા? ત્રિપરિમાણીય. ત્રિપરિમાણીય। હવે મને ઈ કયો કે દ્વિપરિમાણીય આકૃતિ ને ત્રિપરિમાણીય આકૃતિ વચ્ચે ભેદ શું? કોઈ કહેશે મને? દ્વિપરિમાણીય આકૃતિ અને ત્રિપરિમાણીય આકૃતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું? ત્રિપરિમાણીય માં 3D હોય ને, દ્વિપરિમાણીય એટલે 3D વગરનું એમ. એટલે 2D હોય, તો 2D એટલે 2 ડાયમેન્શનલ, ને 3D એટલે 3 ડાયમેન્શનલ. તે તો એનું ઇંગ્લિશ કીધું, 3D એટલે 3 ડાયમેન્શનલ, ત્રિપરિમાણીય એને ડાયમેન્શન કહેવાય. ઓકે, પણ મુખ્ય ભેદ શું? તમે એનો ભેદ કેમ પારખી શકો કે આ 2D આકૃતિ છે, નાથી 3D આકૃતિ છે? કયા એંગલથી કયો એવું વસ્તુ છે કે જેને કારણે તમે કહી શકો કે આને 3D કહેવાય ને આને 2D કહેવાય? તમે બ્લેકબોર્ડ છે ને 2D કયો કે 3D કયો? 2D 2D. 2D. ઓકે, તમે લંચ બોક્સ ને 3D કયો કે 2D કયો? 2D લંચ બોક્સ 3D શું કામ? બાજુમાંથી જોઈએ તો 3D લાગે. ભાઈ આ તો ગયો કઈ રીતે? ઉભા રહી આપણે ગઈ સંખ્યા વાલી છે. કાર કોનું માઇક છે બેટા? ચલો મને કયો બેટા, 2D અને 3D શું મુખ્ય તફાવત? બોલો બેટા. આકૃતિ આપણે વ્યાખ્યા પણ જોઈ હતી 10મા ચેપ્ટરમાં બેટા, દ્વિપરિમાણીય એટલે શું અને ત્રિપરિમાણીય એટલે શું. ચોરસ છે એને આપણે 2D કહીએ છીએ, કારણ કે માત્ર એને લંબાઈ અને પહોળાઈ હોય છે. જ્યારે લંબઘન જે છે, સમઘન છે, એને આપણે 3D કહીએ છીએ, ત્રિપરિમાણીય. તો એમાં કયો એક પરિમાણ વધે છે? માં લંબાઈ અને પહોળાઈ તો છે જ, પણ સાથે એક નવો પરિમાણ વધે છે, એ કયો? ચલો મને કયો. હું મિસ શું પૂછું?
ક્યાં હતા બેટા? ક્યાં હતા? સવાસ કપાતો હતો. ઓકે ચલો, અમારા અલી નવાઝ પાસે બાના એટલા સ્માર્ટ બાના હોય ને. ચલો, દ્વિપરિમાણીય એટલે લંબાઈ અને પહોળાઈ. ઓકે, ત્રિપરિમાણીય ની અંદર એક પરિમાણ વધે છે કે જેથી એને આપણે ત્રિપરિમાણીય કરીએ છીએ. દ્વિપરિમાણમાં લંબાઈ અને પહોળાઈ બે જ હોય, બરાબર. ત્રિપરિમાણમાં એવો કયો એક પરિમાણ વધે છે કે જેને કારણે આપણે એને ત્રણ પરિમાણીય આકૃતિ કહીએ છીએ? લંબાઈ અને પહોળાઈ તો છે જ, એક નવો પરિમાણ વધે છે. એ કયો પરિમાણ વધે છે? એલ બી તો છે જ, કયો પરિમાણ હોય તો કે જેને કારણે આપણે એને એનો કયો પરિમાણ હોય તો બેટા, કે જેને કારણે આપણે એને ત્રિપરિમાણ કીધી? લંબાઈ, પહોળાઈ અને હજી શું બાકી રહે એની? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હા, ઊંચાઈ અથવા ઊંડાઈ, એનો આ ત્રીજો જે પરિમાણ છે એ વધે છે. જો તમે જો મને એમ કહો કે બ્લેક બોર્ડ છે તો એ લંબાઈ પહોળાઈ જ બતાય છે, બરાબર, પણ તમારું લંચ બોક્સ છે તો એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અથવા ઊંડાઈ તમે જોઈ શકો છો. જોઈ શકો છો. માટે એને આપણે કેવી આકૃતિ કીધી? થ્રી ડાયમેન્શનલ. અને એની અંદર કેટલા પરિમાણ છે? ત્રણ પરિમાણ છે. કયા કયા? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર. તો હવે આપણે આવી થ્રી પરિમાણીય આકૃતિના ક્ષેત્રફળ જોવા છે. તેના ક્ષેત્રફળ જોવા છે બેટા, આવી ત્રિપરિમાણીય આકૃતિના, બરાબર ને? ઓકે, તો ત્રિપરિમાણીય આકૃતિમાં કોનો કોનો સમાવેશ થાય છે બેટા? કોનો કોનો સમાવેશ? સમઘન, લંબઘન, નળાકાર અને શંકુ. તો આજે પહેલા આપણે જોશું ઈ કઈ આકૃતિ જોશું બેટા? સમઘન, બરાબર. હવે સમઘન જે છે એની બધી જ સપાટી કેવા આકારની હોય? સમઘનની બધી જ સપાટીઓ, સમઘનને કેટલી સપાટી હોય? આપણે સૂત્ર ઉપરથી યુલરનું સૂત્ર, હે, સમઘનને કેટલી સપાટી હોય મને કહો તો બેટા. છો. છો કઈ રીતે? સમઘનને કેટલી સપાટી હોય બેટા? છો. કઈ રીતે મને સમજાવો બેટા. ધારો કે તમે તમારો રૂમ જે છે, તમે અત્યારે જે રૂમમાં બેઠા છો એ રૂમ છે, એની બધી જ સપાટી સરખી છે, ચોરસ છે. તો ચાર દીવાલ, ઉપરની છત અને નીચેનું તળિયું, છ સપાટી થઈ કે ન થઈ બેટા? ઓકે, સમઘનને કેટલી સપાટી હોય? છ સપાટી. અને છ એ છ સપાટી કેવી છે? ચોરસ છે. છે સમઘન એટલે બધી જ સપાટી કેવી? સરખી. અને લંબઘન એટલે સપાટીઓની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અલગ અલગ હોય. ક્લિયર કે નહીં? હા મિસ. ઓકે, હવે મને એ કહો બેટા કે સમઘનનું મારે પૃષ્ઠફળ શોધવું છે. હવે પૃષ્ઠફળ એટલે શું? કોણ વાંચે છે બેટા? કોણ વાંચે છે? વાંચું છું. હા વાંચો. સપાટીઓના ક્ષેત્રફળના માપનો સરવાળો. પૃષ્ઠફળ એટલે બધી જ સપાટીઓ. હવે કેટલી સપાટી હોય સમઘનને? સપાટી કેટલી? છ. એક સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? ચોરસ છે પેલી સપાટી, બધી જ સપાટી ચોરસ છે. તો ચોરસ નું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા લંબાઈ. ગુણ્યા લંબાઈ એટલે કે એલ સ્ક્વેર થાય કે નો થાય? હા. ઓકે, આવી કેટલી સપાટી છે? એલ સ્ક્વેર, એલ સ્ક્વેર કેટલી વાર એડ કરવાના? કેટલી વાર? કેટલી સપાટી હોય સમઘન ને? છ વાર. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો કેટલા એલ સ્ક્વેર થયા? છ. તો સમઘનનું પૃષ્ઠફળ
નું સૂત્ર શું થાય? 6L² જો આપણે સૂત્ર ગોખવું નથી બેટા, ગોખશું તો નહીં યાદ રહે સૂત્ર. જો આપણને ખબર છે કે સમઘન છે એની સપાટી ચોરસ હોય, તો ચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું છે? L² યાદ છે કે નથી યાદ આપણને? ચોરસ ના ક્ષેત્રફળ નું સૂત્ર તો આપણે 6ઠા ધોરણ થી ભણીને આવીએ કે નથી આવતા બેટા? ને ખબર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ચોરસ નું. હવે આવી ચોરસ કેટલી સપાટી આવી સમઘન ની અંદર? ચાર દિવાલ, ઉપરની છત ને નીચેનું તળિયું, કુલ કેટલી સપાટી આવી બેટા? કેટલી સપાટી આવી બોલો, ફટાફટ જવાબ આપો તો આગળ વધ. એટલા માટે સમઘન ના પૃષ્ઠફળ નું સૂત્ર શું આવશે? 6L² બરાબર. ક્લિયર છે આ સૂત્ર? સૂત્ર ગોખતા નથી, જેટલી સપાટી એટલા L² ઓકે. હવે અહીંયા એક નવો શબ્દ આવ્યો, પાર્શ્વ પૃષ્ઠફળ. એટલે શું? જો પાર્શ્વ પૃષ્ઠફળ અને સૂત્ર લખેલું છે 4L² એનો મતલબ શું થયો? કોઈ મને કહેશે? આટલું સમજ્યા પછી 4L² એટલે કેટલી સપાટી નું સૂત્ર હશે? ચાર સપાટી નું. ચાર? કઈ રીતે? કઈ ચાર સપાટી? કેવી રીતે તમે કાઉન્ટિંગ કરો બેટા? જો આપણે ચાર દિવાલ, સમઘન એટલે 6 બાજુઓ હોય, 6 સપાટી હોય અને 6 ફલક હોય, બરાબર. હવે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે તમારે ચાર દિવાલ આપેલી છે, બરાબર, અને ઉપરનું તળિયું અને છત નથી આપેલું. તો એ જે ચાર દિવાલ નું ક્ષેત્રફળ ભેગું થાય એને શું કહેવામાં આવે છે? પાર્શ્વ પૃષ્ઠફળ. ક્લિયર? 6L² એટલે આખું કુલ પૃષ્ઠફળ, અને પાર્શ્વ પૃષ્ઠફળ એટલે માત્ર એની ચાર દિવાલ જ. ઓકે, ક્લિયર? એનું તળિયું અને છત ન આવે, બરાબર. હવે હવે સાંભળજો બોઈસ, બધા જ ધ્યાનથી સાંભળજો હું શું પૂછું છું. મેં તમને પેલા એમ કીધું કે 6 સપાટીનું મારે ક્ષેત્રફળ શોધવું છે, આખી આખી સમઘનની 6 સપાટીનું. તો હું કયું સૂત્ર વાપરીશ? કયું સૂત્ર વાપરીશ બોઈસ? 6L² કારણ કે 6 સપાટી છે એટલે 6L² વાપરીશ, બરાબર, સમઘન નું કુલ પૃષ્ઠફળ. પણ હું એનું તળિયું અને છત નથી લેતી, બરાબર, સાંભળજો. તળિયું અને છત નથી લેતી એટલે માત્ર મારી પાસે કઈ દિવાલ વધી? એની ચાર દિવાલ. એટલે સપાટી કેટલી થઈ મારી પાસે? મારી પાસે કેટલી સપાટી થઈ? 4. તો હું કયું સૂત્ર વાપરીશ? 4L² ઓકે. પણ અમારે એલો બિલખિયા તલહા આવ્યો છે ને આજે, હમણાં આવ્યો, ઈ કે મિસ મારા ઘરે છે ને, તલહાઈ મને કહેતો હતો કે મિસ મારે તો છે ને ચાર દિવાલ અને ઉપરની છતય રંગાવીશ, બધી જ સમઘન છે, બધો આકાર કેવો છે? સમઘન છે, ચોરસ છે. તો મારે કયું સૂત્ર થી ગણતરી કરવી એમ કહેતો હતો તલહા. તો અનસ એને હેલ્પ કરીશ બેટા તું? મિસ કેટલી છે? એને ચાર દિવાલ ને રંગવી છે અને ઉપરની છત ને રંગવી છે તલાના ઘરની. તો 4L² અને પછી ઓલી છત ક્યાં જશે? અલી નવાઝ શું કરશે તલહા? કે કયું ક્ષેત્રફળ શોધશે? પાર્શ્વ શોધશે કે કુલ શોધશે? મિસ કુલ. કુલ તો પછી તળિયું આવી ગયું. તળિયું ક્યાં રંગાવું? તો એને વધારાના પૈસા દેવાના? તો અમારે તલહાને ખોટ જાય. પૂછવા તો પાસવો તો ખાલી 4 જ થઈ, પણ તો ઓલો છે ને હે ઈ છત નો રંગી દે, ખાલી 4 દિવાલ રંગીને વયો જાય ને પૃષ્ઠફળ. તો પછી તળિયાના વધારાના પૈસા દેવા પડે, તો શું થાય? તો શું કરે? પાસવો પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ કરે તો પછી 4 દિવાલ રંગે, ઉપરની છત રંગ્યા વગર ન હોય છે એમ કે? ખાલી 4 દિવાલની જ વાત થઈ હતી આપણે. અને 6એ 6 બાજુની વાત કરીએ, 6એ 6નું ક્ષેત્રફળ શોધે તો શું થાય?
તો એને એક એક ભાગનું વધારાનું આપવું પડે, કારણ કે એને કઈ એ તળિયું થોડું રંગવાનું નક્કી કર્યું હતું, એને કઈ રંગાવવું નથી, તળિયે તો સરસ મજાની નવી મોજે ટાઇલ્સ નખાવી છે ને, કેમ તલહા? હા તો પછી હવે કેમ કરશું આપણે? કોઈ મને એનો જવાબ આપશે બેટા? કેટલી સપાટી રંગાવી છે તલહાને? કુલ કેટલી સપાટી? પાંચ. તો એ શું કરે, સૂત્રમાં શું મૂકશે? શું મૂકશે બેટા? છ સપાટી રંગવી હતી તો મેં 6L² મૂક્યું, ચાર સપાટી રંગવી હતી તો મેં 4L² મૂક્યું. તો હવે મારે કેટલી સપાટી રંગાવવાની છે તલહાના ઘરની? પાંચ. પાંચ. તો હવે કેટલા મૂકશું? 5L² હા, 5L² ક્લિયર થઈ ગયું? ક્લિયર થયું કે નો થયું બેટા? જેટલી સપાટી રંગવી હોય, જેટલી સપાટીની વાત કરવી હોય, સૂત્ર મુકાય. જો કુલ પૃષ્ઠફળ કીધું હોય એટલે 6L² મૂકી દેવાનું, બરાબર. પાર્શ્વ પૃષ્ઠફળ કીધું હોય, ચાર બાજુની વાત હોય તો 4L² પણ આવી રીતે હોય કે ભાઈ ચાર દિવાલ ને ઉપરની છત જ રંગવી છે, તળિયાને નથી આપણે અડવું, બરાબર, તો શું? તો 5L² થયા, બરાબર. હવે અલી નવાઝે હમણાં નવો ફ્લેટ લીધો લીધો ને અલી નવાઝ? હે હા, મેં લીધો ને. તો એનું છે ને હોલ છે ને, હોલ એ હોલમાં શું કરેલું છે? તો કે સરસ મજાનું એક આખી દિવાલમાં ટીવીનું આખું મોટું, કેટલા 52 ઇંચનું ટીવી ફિટ કરી દીધું, આખો નવો, આખો સરસ મજાનો શોકેસ બનાવીને. નથી કર્યો? આપણે માની લઈએ કે કરવાનો છે અલી નવાઝ, બરાબર. અલી નવાઝ સોફ્ટવેર એન્જિનિયર બની જશે ને, પછી સરસ મજાનો બંગલો બનાવશે, બરાબર. પછી શું કરશે? તો કે એને હોલ બનાવ્યો ને, હોલ એની ચાર દિવાલ માંથી એક જે દિવાલ હતી ને એ આખી દિવાલ માં 52 ઇંચનું LED કે LCD કે એ બન્યો ત્યારે કાંઈક નવું આવશે તો એ બધું ફિટ કરાવી દીધું, એટલે એક આખી સાઈડ ની દિવાલ છે એ પેક થઈ ગઈ. તો હવે એના હોલ ની કેટલી દિવાલ બચી? ત્રણ. ત્રણ. તો હવે એ ત્રણેય દિવાલ ને એને સરસ મજાનો કલર કરાવવો છે, તો એને કયું ક્ષેત્રફળ શોધવું પડે? ત્રણ. ત્રણ. 3L², બરાબર ને કે નહી? 3L² નું ક્ષેત્રફળ શોધવું પડે. 3L² ક્લિયર થઈ ગયું બોઈઝ? હવે તમને કે જેટલી સપાટીની રકમની અંદર વાત થઈ હોય એ સૂત્ર આપણે મૂકવું પડે, બરાબર બોઈઝ? ક્લિયર કે નો ક્લિયર થયું? હવે તલહા, આપણે સોહન શું છે બિલખ્યા, સોહન છે હાજર કે વયોગ્ય? સોહન, સોહન, કેફ, માહિર હાજર છો? સાહિદ, સાઈબ, સાકિબ, કેટલા બધા છે? કોઈનો અવાજ મને સંભળાતો નથી ચાલુ લેક્ચરે. ક્યાં છો બેટા તમે બધા? ક્યાં છો? હાજર છો બધા? બધાના નામ લીધા એ બધા? હામીશ. ઓકે ચલો બેટા, હા મિસ. બીજા જો હા મિસ બોલે છો, આ જેના નામ લીધા ને એમાંથી તો કોઈ નથી બોલતું. મિસ ને શું બધી નથી ખબર બેટા? તલ્લાય નથી બોલતો. તલહા ની વાત ન કર, તલહા ન તો મને અવાજ સંભળાય છે, તલહા આપે જ છે અવાજ. બીજા જેના નામ લીધા ને મેં હમણાં, સાહિબ ને, સાકિબ ને, કેફ ને, સાહિદ ને, અમારે મોગલ ને, ઘણા બધા છે, કેટલા બધા છે, કોઈનો અવાજ મને સંભળાતો નથી. હવે મને બધાના અવાજ ખબર પડે છે કે કોણે જવાબ આપ્યો. ઓકે ચલો બેટા, હવે દાખલા તરફ જઈએ. શું છે? ચલો તો સોહન બિલખ્યા. સોહન, ગુજરાતી વાંચતા આવડે છે ને બેટા તને? સોહન, કેફ, મોહમ્મદ કેફ, મર્ચન્ટ, મર્ચન્ટ હાજર હતો પણ મિસ બોલશે એટલે બધા લેફ્ટ થવા. સોહન નથી વયોગ્ય ને? ઓકે કેફ છે,
કે વયોગ્ય? હા વયોગ્ય નહી છે. તો તું કોણ બોલે છો? સાહિબ. સાહિબ બોલે છે ને? અલી રઝા વાંચ તો બેટા. મેં શું વાંચું? હું એટલે નામ બોલો. જીશા. જીશાન વાંચ. હાલ બેટા. એક સમઘન ની બાજુ ની લંબાઈ 5 સેમી છે, તો સમઘન નું બોલો. સમઘન નું પશ્ચિમ પાર્શ્વ, પશ્ચિમ ની પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધો. સમ મિસ્ટર હાલે. એક મિનિટ બેટા. હા, પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું અને પૃષ્ઠફળ એટલે શું મને કહે તો બેટા. હમણાં આપણે એની ચર્ચા થઈ, બહુ લાંબી થઈ ને કે ન થઈ? હા બેટા, પાર્શ્વ પુષ્કળ ચાર બાજુનું ઓલું કરવાનું ક્ષેત્રફળ, અને ખાલી પુષ્કળ એટલે બધા બાજુ, બધી બાજુ ક્ષેત્રફળ કરવાનું, છ બાજુ. ફૂલ અથવા ખાલી પુષ્ફળ આપેલું એટલે 6 બાજુ આવે, બરાબર. પણ પછી તારા જેવા સોફ્ટવેર એન્જિનિયર બને અને એક સરસ મજાનું મોટું બધું બ્રેકેટ બનાવી નાખે એક દિવાલમાં, તો પછી 3 જ દિવાલ બચે હોલ ની, બચે ને? ત્યારે પછી 3 3 એર સ્ક્વેર લેવું પડે. એવું ક્લિયર છે ને મગજમાં? અલી નવાઝ, સોફ્ટવેર એન્જિનિયર બની જા, બંગલો લે, અને તું એનું ઓપનિંગ કર, તો મિસ ને યાદ કરજે. કરીશ ને કે નહીં કર? મિસ ને ઇન્વિટેશન આપીશ કે નહીં આપ? તને પૂછું છું. અલી નવાઝ એ લેફ્ટ થઈ ગયો, અત્યારે નથી આવવાની વાત, અત્યારે જમવા આવવાની વાત નથી કરતી હું તને, અત્યારે નહીં આવું. બસ સો બેટા, તું ટેન્શન ન લે, બરાબર ને? અત્યારે નહીં આવું. હો ના ના મિસ, અત્યારે આવો તો વાંધો નથી, તમે તાર આવી જાઓ. અત્યારે તો તું થોડો, તારા પૈસે તું કમા, તું સરસ મજાનો બંગલો લે અને સરસ મજાનું એનું ઓપનિંગ કર. અનસ આપણને બધાને ઇન્વિટેશન આપશે. હો, તારો તો બેસ્ટ ફ્રેન્ડ છે ને. હા મિસ, પણ અલી નવા તો આપવાનો જ છે ને યાર. આપશે ને? ઓકે, તને આપે મન નો આપે તો કે છે. ઓકે, મિસ ને બાકી રહી ગયું છે ઇન્વિટેશન, યાદ અપાવજે તને ફોન કરે તો. હા કે નહી? ઓકે ચલો, આપણે જીશાન ભાઈ, પાર્શ્વ પુષ્ફળ નું ક્ષેત્રફળ શોધવું હોય તો કયું સૂત્ર મૂકવું? જીશાન, જીશાન વયોગ્ય જીશાન નહીં. આ છે ને, એમાં જ મને મજા નથી આવતી બેટા, લિંક તૂટી જાય છે. આમ તરત માઇક ઓન કરીને જવાબ આપો ને બેટા. ચલો બીજું કોણ છે? બીજું કોણ છે બેટા? રમીશ. હા, અમારે નઈમ બોર્ડ આવ્યો, સોરી નદીમ. નદીમ, આપણે તારે કોઈ જવાબ ન આપે ને તારે તો મને આપી જ દેવાનો. હો ચલો બેટા, સમઘન નો પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું હોય તો બેટા શું કરાય? રકમ તો વાંચી ને, જીશાન વયો ગયો ઘરે એના. ચાલો, પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કેટલા? 4L² બરાબર ને? ચાર ગુણ્યા 25 ચોકુ 100 સેન્ટીમીટર. સેન્ટીમીટર જો તો બરાબર. સેમી 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 જ ખાલી. ઓકે ચલો, પછી સમઘન નું પૃષ્ઠફળ શોધવું છે, કુલ પૃષ્ઠફળ. તો કેટલી બાજુ લઈશું? 6L = 6, 6 નો વર્ગ
છ ગુણ્યા પાંચ નો વર્ગ, છ નો વર્ગ નહીં, છ ગુણ્યા પાંચ નો વર્ગ. પચો પચો ને પચીસ, પચીસ છ દોઢસો, દોઢસો દોઢસો સેમી સ્ક્વેર. ઓકે, તો પાછળ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધતા આવડે, સમઘનનું આવડે ને? હા. ઓકે, હવે અહીંયા મને કયો કોણ કેસે હુસેન લાટ છે કે વયોગ્યો? પચીસ. હુસેન ઉતાવળ કરીને જવાબ ન આપો. પચીસ આપણે અત્યારે પેન્ડિંગ રાખીએ. હુસેન મામી. હા બેટા, ચલો મને કયો તો કે આમાં શું શોધવાનું છે? પેલા તમને આપેલું છે શું? 150 સેમી સ્ક્વેર. ઈ શું આપેલું છે 150 સેમી સ્ક્વેર? કઈ આકૃતિ કઈ છે? ઘનનું સમઘન. અને એનું શું આપેલું છે? કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ આપેલું છે. અને શોધવાનું શું છે? બાજુની લંબાઈ એટલે કે એલ શોધવાનું છે, બરાબર? તો 6L સ્ક્વેર આપેલું છે. 6L સ્ક્વેર કેટલું આપેલું છે? 150. ઓલામાં શું હતું? લંબાઈ આપેલી હતી અને આપણે એનું પૃષ્ઠફળ કે પાછળ પૃષ્ઠફળ શોધ્યું આગળના દાખલામાં, બરાબર ને? જ્યારે અત્યારે શું બને છે? અત્યારે શું છે બેટા? તો કે લંબાઈ શોધવાની છે અને પૃષ્ઠફળ શોધેલું આપેલું છે. તો આપણે સૂત્ર શું મૂકશું? 6L સ્ક્વેર બરાબર 150. ઓકે, હવે આ છ છે એને સમીકરણ મુજબ આ છ ને ક્યાં લઈ જશું આપણે? અહીંયા ગુણાકારમાં છે એટલે ક્યાં આવશે? ભાગાકારમાં. હા, તો 150 ને 6 વડે ભાગો તો કેટલા આવે? 150 ને 6 વડે ભાગો તો, ભાગાકાર કરો તો 150 નો 6 વડે ભાગાકાર કેટલો આવે? 25. ઓકે, એલ સ્ક્વેર એટલે 25, બરાબર ને? હા. હવે મારે એલ સ્ક્વેર નથી જોતો. હમણાં નદી મેં મને એમ કીધું કે મિસ 25 આન્સર, પણ મારે એલ સ્ક્વેર નથી જોતો, મારે ખાલી એની બાજુની લંબાઈ એટલે કે એલ જ જોવે છે. તો શું આવે? કોણ કહેશે એલ સ્ક્વેર 25 છે? એલ સ્ક્વેર 25 છે તો મને એલ, એલ એટલે એનું વર્ગમૂળ કાઢવું પડે. વર્ગ છે તો એકલો એલ જોતો હોય, એલ ગુણ્યા એલ કરવો પડે. એનું વર્ગ અને વર્ગમૂળ કેટલા ધોરણમાં ભણાતા? છઠ્ઠામાં કે સાતમામાં? કયા ધોરણમાં ભણાતા? છ. છઠ્ઠામાં વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર છઠ્ઠામાં આવ્યું હતું. કયા મિસે ભણાવ્યું હતું વર્ગ અને વર્ગમૂળ તમને? વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર ક્યાં મિસે ભણાવ્યું હતું? મેં ભણાવ્યું હતું. હું કેટલા ધોરણમાં મેથ્સ લેતી હતી? કેટલામાં ધોરણનું મેથ્સ ભણાવું છું? આઠમાં. તો વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર કયા ધોરણમાં આવ્યું હતું? છઠ્ઠા એટલે સાતમાં. સાતમાં તો અંજલી મિસ ભણાવતા હતા. વર્ગ અને વર્ગમૂળ અંજલી મિસે ભણાવ્યું હતું ઓનલાઈનમાં. સાતમાં ધોરણમાં કઈ ઓનલાઈન નતું અહીંયા સ્કૂલ. તો વર્ગ અને વર્ગમૂળ સાતમાં માં આવતું હતું. મને તો એવું છે વર્ગ અને વર્ગમૂળ નું ચેપ્ટર આપણે ઓનલાઈન માં ભણાતા. કોણે ભણાવ્યું હતું તમને? તમે મિસ, તમે જ તે. ના રે ના, તો તમને અત્યારે આવડતું ન હોય. 25 નું વર્ગમૂળ કાઢતા ન આવડે તમને? મેં ભણાવ્યું હોય તો 25 નું વર્ગમૂળ કેટલું થાય?
કેટલું થાય વર્ગ અને વર્ગમૂળ. વર્ગ એટલે એ જ સંખ્યાનો એ સંખ્યા સાથે ગુણાકાર, અને વર્ગમૂળ એટલે કે આપણે એ સંખ્યાને જેટલી વાર ગુણીએ એનું વર્ગમૂળ થાય, એમાંની એક સંખ્યા. 5 × 5 કરીએ તો 25 થાય, તો 5 નું વર્ગમૂળ વર્ગ 25 અને 25 નું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ હજી નહીં 625 થાય. 25 નો વર્ગ 625 થાય, મારે તો 25 નું વર્ગમૂળ જોવે છે. 5. તો પછી ક્યાં છો બેટા તમે? તો હવે હું સી જવાબ લખું કે એ લખું? એ. નદીમ રામીશ ઉતાવળ કરીને જવાબ લખી નાખીશ તો મને માર્ક્સ કાપવાની બહુ મજા આવશે. પછી ઘરે રોવું ન આવે હો, મમ્મી ને પપ્પા રિઝલ્ટ લઈને આવે ને તો તને રોવું આવશે કે મને કેમ આટલા જ માર્ક્સ આવ્યા. એટલે અહીંયા બરાબર સમજી લે બેટા. મિસ થશે ને તને માર્ક્સ ઓછા આવશે તો તને દુઃખ થશે કે મિસ માર્ક્સ નથી આપતા. પણ શું કામ નથી આપતા? તો કે મેં ઉતાવળ કરીને જ્યાં 5 જવાબ આવતો હતો ત્યાં મેં 25 લખી નાખ્યો હતો. પછી મિસ FA3 નું રિઝલ્ટ સેન્ડ કરશે અને નદીમના માર્ક્સ કાપેલા હશે તો નદીમને રોવું આવશે. આવે નદીમ રોવું? ના ના મિસ, રોવું ન આવે. તું તો રો એમ છો નહીં, મને ખબર છે તું રોવડાવે એમ છો બધાને, હે ને નદીમ? કે નહીં, સાચું કે ખોટું? હે નદીમ, અમે હું સૌથી વધારે નદીમ ને હેરાન કરું, મને ખબર છે. મને નદીમ ને ખોટું જ ન લાગે, તમે ગમે તે કયો. લાગે નદીમ ખોટું? ન લાગે ને? નહીં. ઓકે બેટા, ચલો ક્લિયર થઈ ગયું બેટા તમને. હવે આગળ જઈએ. ચલો એક સમઘન બાજુનું માપ શોધો જેનું પૃષ્ઠફળ 600 સેમી. આ દાખલો આવડે કે ન આવડે મને કયો તો બોઈઝ. પૃષ્ઠફળ કેટલું છે એટલે કે 6L² કુલ પૃષ્ઠફળ એટલે 6L² 6L² કેટલા આપેલા છે? 600. હવે શોધવાનો છે શું? L લંબાઈ શોધવાની છે. હા ઓકે, લંબાઈ શોધવી છે તો પેલા કોને હટાવવો પડશે? અહીંયાથી 6 ને હટાવવો પડશે, 6 ને કે નહીં? હા 6 ને હટાવશે તો અહીંયા છેદ કેટલા આવશે? L² કેટલા આવશે? 600 ને 6 વડે ભાગો. 600 ને 6 વડે ભાગો તો હે 600 ને 6 વડે ભાગો 100. સોનું હવે શું કરવાનું? વર્ગ કરવાનો કે વર્ગમૂળ કરવાનું? L બરાબર 100 નું વર્ગમૂળ કેટલું થાય? 50. કરો યાદ, 100 નું વર્ગમૂળ 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ યાદ રખાય. 50. 100 નું વર્ગમૂળ 50. વેરી ગુડ. હવે કોઈ બીજું? અડધા નથી કરવાના, ભાગાકાર નથી કરવાનો, વર્ગમૂળ કાઢવાનું છે. એ જ સંખ્યાને એ જ સંખ્યા સાથે ગુણાકાર. 10 × 10 = 100. હા એટલે L બરાબર કેટલા આવશે? 10. 10. ક્લિયર છે બોયઝ? હા. આજે કયા વિશે ભણ્યા આપણે બેટા? શું ભણ્યા? સમઘનની બાજુનું પૃષ્ઠફળ વાળું. હા એટલે સમઘનના પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળના ક્ષેત્રફળ વિશે ભણ્યા. એક જ મને ખરેખર એક્ચ્યુઅલી આજે સમઘન અને લંબઘન બે ભણાવો હતો, પણ આપણે માત્ર 45 મિનિટની અંદર માત્ર એક જ. ઓકે કઈ વાંધો નહીં, એનો કોઈ પ્રોબ્લેમ નથી આપણે. પણ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું ને બેટા કે કેટલું પૃષ્ઠફળ છે, શું હોય શું ન હોય, કેવી રીતે પૃષ્ઠફળ શોધાય. તમને કીધું હોય 3 બાજુ કીધી હોય કે
ઉપરની છત કીધી હોય, તળિયું કીધું હોય, ઢાંકણું કીધું હોય, તો તમને ખબર પડી જશે કે હવે મારે આમાં કયું સૂત્ર વાપરવું. થશે ક્લિયર કે નહીં થાય બેટા? થશે ને કે નહીં થાય બેટા? ઓકે બોઈસ, તમે લોકો મને એમ કહો કે તમે ફેર બુક બનાવી છે કે નથી બનાવી બેટા? બનાવીશ ને. આ કેમ પાછા બધા લેટ લેફ્ટ થવા માંડ્યા? સાકીબ, દર્શન હવે આવ્યો, વેલકમ બેટા. દર્શન, દર્શન, ચલો કોનો લેક્ચર છે બેટા? તમને કહું છું બેટા, ઇંગ્લિશ છે. ઇંગ્લિશ. કોનો લેક્ચર છે બેટા? ઇંગ્લિશ. હેલો, મારો અવાજ નથી આવતો બોય? આવે છે મિસ. હા મિસ, આવે. હેલો, કોનો લેક્ચર છે બેટા? ઇંગ્લિશ. ઓકે બેટા, જોઈએ હવે. હું હમણાં અત્યારે હું